હેલો બાળકો, કેમ છો? મજામાં હશો? આજે આપણે ગણિતમાં ધોરણ એકમાં ગણિતમાં એકથી દસ સુધી સંખ્યાનો મહાવરો કરીશું. ચાલો શરૂ કરીએ. આપણે આ શું દેખાય છે? ફૂલ. તો કેટલું ફૂલ છે? એક ફૂલ છે. તો આ એક ફૂલ છે. આ છે પાંદડા. પાંદડા કેટલા છે? બે છે. એક અને બે, બે પાંદડા છે. બે પાંદડા છે. બગડે બે, બગડે બે. હવે આ ત્રણ સ્કેચ પેનો છે જે આપણે કલર કરીએ છીએ, બરાબર ને? તો સ્કેચ પેન કેટલી છે? એક, બે અને ત્રણ. ત્રણ સ્કેચ પેન છે એટલે ત્રણ ત્રણ આ રીતે લખાય. ખાના મુશ્કેલો થાય. ચલો, આ તો તમને બહુ ગમતી હશે, બરાબર ને? આ છે ચોકલેટો. ચોકલેટ કેટલી છે? એક, બે, ત્રણ અને ચાર. ચાર ચોકલેટ છે. કેટલી ચોકલેટ છે? ચાર. હવે ચાર કેવી રીતે લખાય? આ રીતે ચાર લખાય. હવે તમે આંબલી ખાવ છો ને? ગામડામાં બહુ આંબલી થાય. તો એના જે બીયા હોય છે, આંબલીના બીયા, એ આપણે ગણીએ. એક, બે, ત્રણ, ચાર અને પાંચ. આંબલી નદી કેટલા છે? પાંચ. તો આ છે પાંચ. પાંચ આ રીતે લખાય. ચલો હવે આગળ જોઈએ. આપણે સ્કૂલ ચાલતો હશે એટલે બેન પાટિયા ઉપર ચોક થી લખશે, બરાબર ને? તો આ ચોક છે. આપણે ચોક ની ગણતરી કરીએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ. કેટલા ચોક છે? છ ચોક છે. તો છ આ રીતે લખાય. જુઓ, હવે તમારા મમ્મી બંગડી પહેરે છે ને, એ બંગડી ની ગણતરી કરીએ આપણે. તો જુઓ, આ એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત. સાત છે ને? તો આપણે સાત અહીંયા લખીએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત. આ રીતે હવે તમારું બટન આપણે તમારા શર્ટમાં, તમારા ફ્રોકમાં બટન લગાવીએ, બરાબર ને? તો બટન ગણતરી કરીએ આપણે. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત અને આઠ. મારી સાથે તમે લોકો ગણતરી કરતા રહેજો. કેટલા થયા? આઠ. તો આઠ આ રીતે લખાય. જુઓ, હવે તમે સ્લેટમાં જે લખો છો એ પેન. ચાલો પેન ની ગણતરી કરજો. એક, બે, ત્રણ, ચાર, પાંચ,
અને 9 પેન કેટલી છે 9 તો 9 આ રીતે લખાય ચલો હવે અને શું કહેવાય દોરો જે દરજી વાપરે છે કપડાં સીવવા માટે કામમાં આવે બરાબર એની ગણતરી કરી આપણે 1 2 3 4 5 6 7 8 9 અને 10 આ દોરાની રીલ છે 10 છે કેટલા છે 10 તો 10 આ રીતે લખાય તો સમજ પડી ને જેટલી વસ્તુ હોય એટલી સંખ્યા જોવાની સંખ્યા એટલી વસ્તુ તમારે ગણવાની જો 1 છે તો 1 ખુલ્લું મૂક્યું છે 2 છે તો 2 પાંદડા છે 3 છે તો 3 કેસર મૂકી છે 4 છે તો 4 ચોકલેટ મૂકી છે 5 છે તો 5 આપણે આપણી ગાડી મૂક્યા છે 6 છે તો 6 આપણે ચોક મૂક્યા છે અને 7 મમ્મીની બંગડી 7 છે તો 7 આપણે મૂક્યા છે પછી 8 બટન ગણીને મૂક્યા છે આપણે 9 9 આપણે પેન મૂકી છે અને 10 આપણે દોરાની રીલ મૂકી છે ચલો આપણે ગણતરી કરવાની છે ચલો ફરી બોલજો 1 2 3 4 5 6 7 8 9 અને 10 સમજ પડી ગઈ બધાને હવે આપણે એક પ્રવૃત્તિ કરવાની છે જુઓ આમાં 1 થી 10 સંખ્યાની સંખ્યા તમારે વાંચવાની છે અને એને જોડવાના છે બરાબર આ ચિત્ર આપેલા છે ચિત્ર ગણવાના છે તમારે અને સંખ્યા સાથે જોડવાના છે બરાબર તો જુઓ જો આ કેટલા ચિત્ર છે 1 અને 2 તો અહીંયા 2 ક્યાં લખ્યા છે અહીંયા સામે ચિત્ર સાથે 2 આપણે જોડીશું હવે આ દડા કેટલા છે 1 2 3 અને 4 તો અહીંયા ક્યાં 4 ક્યાં છે આ તો 1 છે આ 2 છે આ 3 છે આ 4 છે આ 5 છે તો 4 ક્યાં ક્યાં છે અહીંયા છે તો 4 સાથે આપણે જોડીશું હવે આ 1 છે બરાબર ને તો 1 ક્યાં લખ્યું છે ઉપર જ છે એકની સાથે આપણે જોડીએ આપણે હવે જો બીજા કેટલા દડા છે જુઓ 1 2 3 4 અને 5 હવે 5 આપણે જોવાના છે તો 1 છે 2 છે 3 છે 4 છે અને 5 તો 5 ની સાથે આપણે 5 ચિત્ર જોડી દઈએ હવે નીચે જે 3 છે 3 ચિત્ર છે 1 2 અને 3 તો 3 ક્યાં છે 1 2 3 4 અને 5 તો આ 3 ને આપણે 3 ચિત્ર ને 3 ની સાથે જોડી દઈએ તો આપણે આ જોડ બનાવતા શીખ્યા ચિત્રની જોડ બનાવતા શીખ્યા હવે જુઓ અહીંયા બીજું છે ગણો અને લખો તારા છે બરાબર આ એક તારો છે તો આપણે એક આડે એક લખવાના છે હવે આગળ બે છે એક અને બે તો આપણે અહીંયા લખવાના બગાડે બે હવે જોઈ કેટલા છે 1 2 અને 3 તો આપણે અહીંયા લખવાના છે 3 સગળે 3 પછી કેટલા જુઓ 1 2 3 અને 4 તો આપણે લખવાના છે ચોગળે 4 અહીંયા કેટલા છે સ્ટાર 1 2 3 4 અને 5 તો આપણે કેટલા લખવાના છે 5 5 ચલો ફરી બોલો
કાળા પેપર માં 1 થી 10 સંખ્યા લખેલી છે 1 2 3 4 5 6 7 8 9 અને 10 હવે જો અહીંયા 1 છે એટલે આપણે 1 ગોળ પાડ્યો છે બરાબર અહીંયા 2 છે એટલે 2 કર્યા છે 1 અને 2 ગોળ આ 3 છે એટલે 3 ગોળ મૂક્યા છે આપણે 1 2 અને 3 સંખ્યા હોય એટલે આપણે મીંડા પાડવાના છે આ 4 છે 1 2 3 અને 4 ગોળ કર્યા છે આ 5 છે એટલે આપણે 5 ગોળ કર્યા છે જુઓ 1 2 3 4 અને 5 આ 6 લખ્યા છે તો આપણે 6 ગોળ કર્યા છે જુઓ 1 2 3 4 5 અને 6 હવે જો અહીંયા 7 લખ્યા છે તો આપણે આ ગોળ આપણે ગણવાના છે 1 2 3 4 5 6 અને 7 7 ગોળ છે હવે આગળ 8 છે તો આપણે 8 એકા મીંડા અહીંયા આગળ દોડેલા છે તો આપણે ગણીશું આપણે 1 2 3 4 5 6 7 અને 8 હવે અહીંયા 9 લખ્યા છે તો આપણે આ મીંડા ગણીશું 1 2 3 4 5 6 7 8 અને 9 જેટલી સંખ્યા છે તેટલા આપણે ગોળ પાડેલા છે આ 10 છે એટલે આ ગોળ આપણે ગણીએ 1 2 3 4 5 6 7 8 9 અને 10 હવે જો તમારા ઘરે પણ આ તમારે લખવાનું છે 1 થી 10 સંખ્યા લખવાની છે અને એક સંખ્યા લખો 1 થી 1 એટલે 1 ની સામે તમારે એક ચિત્ર મૂકવાનું કાં તો ગોળ દોરવાનું એટલે બધે સંખ્યા લખવાની છે અને એની સામે તમારે એટલા મીંડા પાડવાના છે કે ગમે તે વસ્તુ તમારે મૂકવાની છે ચલો હવે ગુજરાતીમાં જુઓ ચલો આ તો પૂરું થઈ ગયું તમારું હવે ગુજરાતીમાં જુઓ સ્વાધ્યાય પોથીમાં પાન નંબર 72 આ લ ટ ચ અને ખ અને બે માત્રા આપેલા છે હવે એને પર તમારે તીરની દિશામાં આંગળી ફેરવવાની છે જો હું ફેરવું જોઈ લેજો ચાલો ફરી જોજો આ શું લખ્યું છે લ લ લસણ નો લ આ ટપાલી નો ટ ચકલી નો ચ અને ખ હલનો ખ અને બે માત્રા છે બરાબર હવે જુઓ પાન નંબર 73 પર આ ટપકા જોડવાના છે બરાબર આ મૂળાક્ષર જે આપેલા છે એમાં તમારે ટપકા જોડવાના છે જુઓ આ લ છે એને ટપકા જોડી તમારે પૂરું કરવાનું છે એ તમારે ઘરેથી લખવાનું છે જો આ રીતે ટપકા જોડવાના છે આ ટપકા પાડેલા છે એને આપણે જોડવાના છે આ રીતે ધીરે 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 અને આખું લખાઈ જાય
મમ્મી પપ્પાની મદદથી તમે આ કામ પૂરું કરજો.